નજર કરીએ મહત્વના સમાચાર પર, તો વધુ એક લાંચિયો અધિકારી એસીબીના હાથે ઝડપાયો છે. સુરતના માંડવીનો તલાટી લાંચ લેતા ઝડપાયો છે. ફળી ગ્રામ પંચાયતના તલાટીએ આ લાંચની માંગ કરી હતી. ત્યારે તલાટી સંજય પટેલે આ લાંચ માંગી હતી. 35,000ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો છે. તો સરકારી કામની રકમ જમા કરાવવા લાંચ માંગવામાં આવી હતી, ત્યારે વધુ એક લાંચી અધિકારી એસીબીના હાથે ઝડપાયો છે. ફરિયાદી પાસે 42,500 રૂપિયાની અધિકારીએ લાંચ માંગી હતી, ત્યારે ફરિયાદીએ એસીબીને જાણ કરતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને આરોપીને સકંજામાં લીધો. ફળી ગ્રામ પંચાયતના તલાટીએ આ લાંચ માંગી હતી, ત્યારે તલાટી સંજય પટેલે લાંચ માંગી હતી. વધુ એક લાંચિયો અધિકારી એસીબીના હાથે ઝડપાયો છે. સુરતના માંડવીનો તલાટી એસીબીના હાથે લાંચ લેતા ઝડપાયો છે. ફળી ગ્રામ પંચાયતના તલાટીએ લાંચ માંગી હતી. તલાટી સંજય પટેલે કમિશન પેટી આ લાંચ માંગી હતી, ત્યારે 35,000ની લાંચ લેતા એસીબીએ તેને ઝડપી પાડ્યો છે. સરકારી કામની રકમ જમા કરાવવા માટે માંગ કરી હતી લાંચની અને એસીબીએ તેને ઝડપી પાડ્યો છે. ફરિયાદી પાસે 42,500 રૂપિયાની લાંચ માંગી હતી, ત્યારે ફરિયાદીએ એસીબીને જાણ કરી હતી અને એસીબીએ છટકું ગોઠવ્યું હતું, ત્યારે આ એસીબીના છટકામાં લાંચિયો ઝડપાયો છે.